હેલો ફ્રેન્ડ્સ, પ્રેમીલા કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવશું પાઉંભાજી, જે ખૂબ જ સરસ બને છે. અહીંયા મેં શાકભાજી લીધા છે બધા, કોબી, બટેકા, ડુંગળી, ટમાટર, ગાજર, ફ્લાવર, વટાણા. આપણે આટલા શાકભાજી લીધા છે ભાજી બનાવવા માટે. તો સૌથી પહેલાં આપણે ધોઈ લેશું બધા શાકભાજીને, આપણે ધોઈને યુઝ કરશું. તો અહીંયા મેં એક છન્ની લીધી છે જેમાં આપણા શાકભાજી ધોઈ શકાય સરળ રીતે. આ પાઉંભાજી ખૂબ જ સરસ બને છે, હોટલ કરતાં પણ ખૂબ જ સારી બને છે. હોટલ ફ્લેવરમાં પણ આપણે બનાવી રહ્યા છીએ. તો આપણે શાકભાજીને આ રીતે નળ નીચે ધોઈ લેશું, સરસ રીતે ધોવાઈ જાય, મીઠી ધૂળ બધું નીકળી જશે. મારા વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો, અને બાજુમાં રહેલું બેલ આઇકન પણ દબાવી લેજો જેથી મારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો આપણે કુકરમાં બાફી લેશું. તો અહીંયા મેં વટાણા લીધા છે, એ અલગથી એડ કરી રહી છું. એ પણ આપણે ધોઈને જ એડ કરવાના છે. તો આપણે એક ગ્લાસ પાણી એડ કરશું. તમારી ક્વોન્ટિટી પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો અને શાકભાજી પણ વધારી શકો છો. તો આપણે સ્વાદ અનુસાર નમક એડ કરશું. હવે આપણે કૂકરનું ઢાંકણું બંધ કરીને 3-4 સીટી થવા દેશું. તો 3-4 સીટી થઈ ગઈ છે અને આપણા શાકભાજી પણ બફાઈ ગયા છે સરસ રીતે. તો અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ, શાકભાજી બફાઈ ગયા છે અને આપણે મેશ કરી લેશું. આ રીતે આપણે મેશ કરી લેવાના છે. આ ભાજી ખૂબ જ સરસ બને છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ મારી રીતને હોટલની પાઉંભાજી પણ ભૂલી જશો એટલી સરસ બને છે. અહીંયા મેં ગાજર એટલે યુઝ કર્યું છે, કલર ખૂબ જ સરસ આવે અને થોડી હલકી મીઠાશ પણ આવે. તો અહીંયા મેશ થઈ ગઈ છે શાકભાજી. તો મેં ટમેટાં અને ડુંગળી બાફવામાં એડ નહોતું કર્યું, એની આપણે ગ્રેવી બનાવશું. તો અહીંયા મિક્સર જાર લીધું છે અને ડુંગળી આપણે આ રીતે મોટી મોટી સુધારી લેશું. અહીંયા હું ટમેટું પણ આ રીતે સુધારી રહીશું, મોટું મોટું આપણે ટમેટાને પણ સુધારી લેવાનું છે. આપણે ટમેટા ડુંગળીની અલગથી ગ્રેવી બનાવશું. તો અહીંયા મેં એક લીલું મરચું લીધું છે, એ પણ આપણે મોટું મોટું સુધારી લેશું. તમારી તીખાસ પ્રમાણે તમે મરચું એડ કરી શકો છો, લાલ અથવા લીલું. અહીંયા મેં લીલું વધારે નાખ્યું છે તો હું લાલ મરચું ઓછું યુઝ કરીશ. એક આદુનો ટુકડો આપણે એડ કરશું. આ લસણની કળીયું છે, એ 4-5 આપણે એડ કરશું. આ બધું જ આપણે ગ્રાઇન્ડ કરી લેશું. તો મેં મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીધું છે. તો તમે જોઈ શકો છો મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીધું છે. હવે આપણે ગેસ ઉપર એક કડાઈ મૂકી દેશું અને તેલ ઉમેરી લેશું. ગેસને આપણે ઓન કરી લેવાનો છે. તો અહીંયા આપણે પાઉંભાજી બનાવી રહ્યા છીએ તો તેલનો ઉપયોગ આપણે વધારે જ કરશું. તો મેં 4-5 પડી તેલની નાખી છે અને એક ટીસ્પૂન હિંગ ઉમેરશું, એક ટીસ્પૂન હલ્દી પાવડર ઉમેરશું. હવે આપણે જે ગ્રેવી બનાવી છે એ આપણે ઉમેરી લેશું. તો આપણી ગ્રેવીને આપણે 2 મિનિટ ચડવા દેશું અને હલાવતા પણ રહેશું. આ રીતે પાઉંભાજી બનાવશો તો ખૂબ જ સરસ બને છે અને સ્વાદ પણ બહાર જેવો જ આવે છે.
હવે આપણે મસાલા એડ કરી દઈશું. 1 ટીસ્પૂન હલ્દી પાવડર ઉમેરશું, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરશું. લાલ મરચું પાવડર તમે વધારે ઓછું એડ કરી શકો છો. અહીંયા મેં 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેર્યું છે, 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેર્યું છે. હવે આપણે હલાવી લઈશું. તો મસાલા આપણે ચડી જવા દેશું, ત્યાં સુધી 1 મિનિટ આપણે ચડવા દેશું અને સતત હલાવતા રહેશું. હવે આપણે જે શાકભાજી છે મેશ કરેલી એ આપણે એડ કરી લેશું. આ બધું જ આપણે મિક્સ કરી લેવાનું છે. આ ભાજી ખૂબ જ સરસ બને છે, સ્વાદિષ્ટ બને છે અને ટેસ્ટી પણ બનશે. તો આપણે પાવભાજી મસાલો લીધો છે એ આપણે એડ કરશું. અહીંયા મેં બાદશાહ કંપનીનો મસાલો લીધો છે, ખૂબ જ સારો આવે છે. તો હવે આપણે હલાવીને મિક્સ કરી લેશું, મસાલો પણ આપણો ચડી જશે. હવે આપણે 1 ગ્લાસ પાણી એડ કરશું. પાણી તમારે થોડું થોડું ઉમેરવાનું છે, તમારે કેટલી પતલી રાખવી છે એ પ્રમાણે તમારે પાણી ઉમેરવાનું છે. હવે સ્વાદ અનુસાર નમક એડ કરશું. આપણે બાફતી વખતે પણ નમક એડ કર્યું છે, એટલા માટે આપણે ગ્રેવી પૂરતું જ નમક એડ કરવાનું છે. તો હવે આપણે હલાવી લેશું. હાફ લીંબુ લીધું છે એ પણ આપણે એડ કરશું. આ ભાજી તમે એકવાર બનાવશો અને ખાશો ત્યારે તમને ખબર પડશે કે કેટલી સરસ બને છે. એકદમ હોટલ જેવો જ ફ્લેવર આવશે. આપણે ઉપરથી પણ આ રીતે પાવભાજી મસાલો એડ કરશું. તો આ બધું જ આપણે મિક્સ કરી લેશું. આપણે 1 મિનિટ જેટલું આપણે ઢાંકીને ચડવા દેશું જેથી તેલ છૂટું પડી જાય. તો આપણે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે, ઉપર તેલ પણ આવી ગયું છે. તેલ તમને ઓછું લાગે તો તમે ઉપરથી ગરમ કરીને પણ એડ કરી શકો છો. તો આપણી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે પ્લેટમાં કાઢી લેશું. અહીંયા મેં પાવભાજી પ્લેટ લીધી છે. તો હવે સર્વ કરવા માટે આપણે કાઢી લેશું. જો ફ્રેન્ડ્સ કેટલી સરસ બની છે, ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે. આ મારી વાનગી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો. તો હવે આપણે જે કોથમરી છે એ આપણે ઉપરથી આ રીતે ડેકોરેટ કરશું. સાઈડમાં આપણે ડુંગળી સુધારેલી મેકશું. ડુંગળી મેં લીંબુવાળી કરી છે. લીંબુવાળી ડુંગળીનો ફ્લેવર ખૂબ જ સરસ આવતો હોય છે. તો અહીંયા મેં પાવને પણ ગરમ કરી લીધા છે, એ પણ મૂકશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણી પાવભાજી રેડી થઈ ગઈ છે. ભાવનગરની પ્રખ્યાત સાઈનાથ પાવભાજી મેં અહીંયા બનાવી છે, એકવાર જરૂરથી બનાવજો. જો ફ્રેન્ડ્સ કેટલી સરસ બને છે, જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી બની છે ને. તો મારી વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો. તો હવે આપણે ટેસ્ટ કરી લેશું. જો ફ્રેન્ડ્સ કેટલી સરસ બની છે. થેન્ક યુ વિડીયો જોવા માટે. આ મારી વિડીયો ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી લેજો.